નમસ્તે દર્શક મિત્રો, હું ઝારખંડ સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. હવે જોઈએ આજના સમાચાર વિગતવાર. છોટાઉદેપુર સંખેડા. છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ હોવાથી સંખેડા તાલુકાનું ગોલા ગામડી ગામ પાણીથી છલકાયું. સીઝનનો પ્રથમ વખતનો ભારે વરસાદ વરસતા સંખેડાના નદી નાળા પણ છલકાયા હતા. રાત્રિના સમયે ભારે વરસાદ થવાથી ખેડૂતોમાં રાહત જોવા મળી હતી, પણ ગોલા ગામડી ગામ અને રસ્તાઓમાં મોટા પ્રમાણમાં પાણી ભરાતા ગામ લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. ગોલા ગામડી સરપંચ દ્વારા તંત્રને જાણ કરાતા સંખેડા મામલતદાર પ્રાંત અધિકારીએ મુલાકાત લીધી, નિરાકાર લાવવાની હાથ ધરી આપી હતી. જેમાં કેટલાક ગામ લોકો અને મુસાફરો લોકોને એવું કહેવું છે કે તંત્ર પણ વર્ષોથી આ જ વાતો કરે છે, આવી જ જોઈને જતા રહે છે, પણ અત્યાર સુધી કોઈપણ પ્રકારનો નિરાકાર લાવવામાં આવ્યો નથી. વર્ષોથી જ્યારે પણ વરસાદ થાય ત્યારે ગોલ ગામડી ચોકડી પર મોટા પ્રમાણમાં પાણી ભરાતા જોવા મળે છે અને આ સમસ્યાનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી. ચોકડી પર પાણી ભરાતા ગામ અને ખેતરોમાં પણ પાણી ભરાયા. રિપોર્ટર ફરીદ કુરેશી, નસવાડી. સવાલ જ કઈ છે તને? જેને લઈને ગામડી ગોલા ગામડી ચાર રસ્તા અને ગામમાં જે પાણી ભરાયા હતા જે અનુસંધાને શું કાર્યવાહી આપના દ્વારા કરવામાં આવી? ગઈકાલ મધરાત્રિના જે મુસળધાર વરસાદ થયો તે કારણોસર ઉપરના ભાગમાંથી પાણી આવતા સવારે લગભગ 9 વાગ્યાની આસપાસ રસ્તાઓ થોડા ચોકટ થયા હતા, ચોકડી પર તથા ગામમાં પાણી ભરાયા હતા. તે મામલતદાર સાહેબશ્રીને જાણ કરતા મામલતદાર સાહેબશ્રી, માનનીય પ્રાંત સાહેબશ્રી અને પીડીઓ સાહેબશ્રી મુલાકાત લીધી અને તેઓએ યોગ્ય પાણીના નિકાલ માટેની અમને બાંયધરી આપેલ છે. અચ્છા, આમાં ગંભીર ભૂલ કોની જણાતી હોય એવું લાગે? થોડી ગંભીર ભૂલમાં એવું દેખાઈ રહ્યું છે કે જે ચોકડી પર તથા આજુબાજુમાં જે રોડના આજુબાજુ જે નિકાલ થવો જોઈએ પાણીનો તે થયો નથી, તે કારણોસર પાણી ભરાઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે. આપનું નામ? નીરવ તડવી, ગોલા ગામડી સરપંચ.